મિત્રો કેમ છો બધા? આઈ હોપ તમે બધા ઓકે હશો, હું પણ ખૂબ જ મજામાં છું. અને નવરાત્રી ચાલી રહી છે તો ઓલવેઝ બધા ગુજ્જુ મજામાં જ હોય છે. અત્યારે બહુ ખાસ દિવસ હોય છે આપણા માટે અને ખાસ ફેસ્ટિવલ છે દરેક ગુજરાતીઓ માટે. તો બસ હું એટલા માટે જ એક નવો વ્લોગ લઈને આવી ગઈ છું. નવરાત્રીના જે 8 દિવસ થઈ ગયા છે, 8મ છે આજે, પણ મેં કોઈ પણ વ્લોગ નહોતો રાખ્યો કારણ કે મેં બધી ક્લિપો શૂટ કરી છે. પણ પછી એવરીડેના વ્લોગ રાખું તો તમને પણ જોવામાં મજા ના આવે, એકને એક ગરબા હોય છે એટલા માટે. તો મેં વિચાર્યું હતું કે 8મ પર જ હું વ્લોગ બનાવીશ, કેમ કે 8મ પર ખૂબ જ મજા આવે છે અને એ પણ સ્પેશિયલી સાઉથ આફ્રિકામાં કે ગુજ્જુઓ કેટલી મોજ કરે છે જોવા માટે. અને દરેક દિવસની પણ મેં ક્લિપ રાખી છે તો એ પણ હું એડ કરી દઈશ, એટલે તમે જોઈ શકો કે ફર્સ્ટ ડે કેટલું ક્રાઉડ હતું અને કેવી રીતે ગરબા થાય છે. સેકન્ડ ડે, થર્ડ ડે એક નાની નાની ક્લિપ હું એડ કરી દઈશ. અને આજે 8મ છે તો 8મનું તો જોર શોરમાં થશે, તો તમે જોવાનું ભૂલશો નહીં વ્લોગને અને કન્ટિન્યુ કરશો. અને અત્યારે હું રેડી ગઈ છે તો તમે વિચારશો કે અત્યારમાં શું કામ સાડી પહેરીને રેડી થઈ ગઈ છે? નોટ, ગરબા માટે હું 8મનું હવન પૂંજા માટે રેડી થઈ છું. તો મને ખૂબ જ શોખ છે અને મને ગમે છે પૂંજાઓમાં બેસવાનું, પૂંજા કરવાનું. અને સ્પેશિયલી આપણે માનો જે 8મનો હવન હોય છે, ખૂબ મોટો દિવસ છે આપણા માટે. અને હું અહીંયા આફ્રિકામાં પણ જ્યારે પણ હું અહીંયા હોઉં, અવેલેબલ હોઉં, ઇન્ડિયામાં હોઉં તો 2 નંબરની વાત છે, પણ અહીંયા હોઉં તો હું મારી બનતી કોશિશ કરું કે હું 8મની પૂંજા કરી શકું. તો આજે પણ હવન છે ત્યાં હોલમાં જ્યાં ગરબા થાય છે ત્યાં, તો હું પૂંજામાં બેસવાની છું. અને અત્યારે 4:30 પૂંજા છે, તો વાગ્યા છે 4, હું રેડી થઈ ગઈ છું સાડી પહેરીને. તો જઈશું પૂંજા કરીશું, કદાચ પૂંજાની ક્લિપ મારાથી ના એડ થાય કારણ કે હું પૂંજામાં બેસીશ તો ફોન યુઝ નહીં થાય. પણ તેમ છતાં જો કંઈ પોસિબલ બનશે તો હું તમને દેખાડીશ. અને પછી રાતે તમે 8મના ગરબાનો વ્લોગ જોવાનું ભૂલશો નહીં. સાઉથ આફ્રિકામાં જોહાનિસબર્ગમાં કેવી રીતે ગરબા થાય છે અને કેટલી મજા આવે છે, કેટલું પબ્લિક થાય છે, દરેક વસ્તુ તમને દેખાડીશ. તો તમે વ્લોગને કન્ટિન્યુ કરજો અને ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેશો. So must just put one over the તો ફરીથી રેડી થઈ ગયા છે. હું હમણાં જ પૂંજા પટાવીને આવી, કેમ કે પૂંજા બહુ લાંબી ચાલી, 4:30નું ચાલતું હતું હવન પૂંજા. તો ઓલમોસ્ટ 7 વાગી ગયા હતા અને ફટાફટ ઘરે આવી ગઈ અને કપડાં ચેન્જ કર્યા, જરા થોડું ઘણું જમી લીધું અને પાછા ફરીથી ગરબા માટે રેડી થઈ ગયા છે. તો તમે વ્લોગને કન્ટિન્યુ કરજો અને જોતા રહેજો, મજા આવશે તમને જોવાની. ઇન્ડિયામાં તો ગરબા આપણા થાય છે, ગુજરાતી આપણો ફેસ્ટિવલ છે, પણ આફ્રિકામાં કેવી રીતે થાય છે એ પણ જોબગમાં અને અમારા મેફેમાં કેવી રીતે થાય છે જોવા માટે તમે વ્લોગને કન્ટિન્યુ કરજો. તો હવે જઈએ આપણે અને પછી હું તમને પણ દેખાડીશ. Hey, hold on.
Thank you.